નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના વિડિયો લેક્ચરમાં ઉદાહરણ નંબર 2 અને 3 જોયા હતા. આજે આપણે ઉદાહરણ નંબર 4 થી આગળ વધીએ. તો ઉદાહરણ નંબર 4 કે જમીન પરના બિંદુ P થી એક દસ મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ ત્રીસ અંશ છે. ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. બધા સાથે રકમ લખતા જજો. અને બિંદુ પી થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ 45 અંશ છે. તો ધ્વજ સ્તંભની લંબાઈ તથા ઇમારતનું બિંદુ પી થી અંતર શોધો. √3 = 1.73 લો. જો અહીંયા કીધું છે કે જમીન પરના એક બિંદુ પી થી એક 10 મીટર ઊંચી ઇમારત છે. પહેલા તો આપણે એક જમીન છે, તો જમીન પર ધારો કે એક જમીન છે, તો જમીન પરના બિંદુ એક પી છે. ધારો કે બિંદુ પી થી એક 10 મીટર ઊંચી, એટલે કે અહીંયા એક ઊંચી ઇમારત છે. આ એક ઇમારત છે. આ ઇમારતની ઊંચાઈ કેટલી કહી દીધી છે આપણને? તો કે 10 મીટર. તો 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 અંશ છે. એટલે જે અહીંયા ઉચ્છેદ કોણ બને છે, હા, તે કેટલો છે? 30 અંશ છે. હવે હું કીધું કે ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ જે ઇમારત છે એની ટોચ ઉપર અહીંયા ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. અહીંયા એક ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. અને બિંદુ પી થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ 45 અંશ છે. એટલે કે આ જે ધ્વજ સ્તંભ છે આની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે? 45 અંશ છે. આ ઉચ્છેદ કોણ કેટલો છે? 45 અંશ. અને આ જે ખૂણો હંમેશા બને તે જમીનની સાથે જ બને, નહીં કે તમે આ બંનેની વચ્ચે બનાવો તો એનો ચાલે. હવે ધ્વજ સ્તંભની લંબાઈ શોધો. એટલે કે આ ધ્વજ સ્તંભની છે તે લંબાઈ આપણે મેળવવાની છે. બીજું, ઓકે, ઇમારતનું બિંદુ પી, આ બિંદુ પી થી અંતર શોધવાનું છે. ઇમારતનું બિંદુ પી થી અંતર એટલે કે આ બંને વચ્ચેનું અંતર મેળવવાનું છે. જો બે વસ્તુ મેળવવાની થઈ અહીંયા. તો હવે આપણે પહેલા તો નામ આપી દઈએ અહીંયા. એ આ બી
આ સી અને આ પી. તો પેલા તો આ ઊંચાઈ આપી દીધી છે 10, કેની? તો કે ઇમારતની. અને આ અંતર મેળવવાનું છે. અને બીજું શું મેળવવાનું છે? તો કે ધ્વજની લંબાઈ મેળવવાની છે. તો સૌપ્રથમ જો આ અંતર મળી જાય આની ઉપરથી કેવી રીતના? તો કે આ 30 અંશના ખૂણાનો ખાલી ઉપયોગ કરીએ. જો કઈ રીતે? તો કે બી પી સી, ખૂણો બી પી સી બરાબર કેટલો છે? 30 અંશ છે. તો આ ખૂણાનો ઉપયોગ કરીએ તો આ સામેની બાજુ ખૂણાની કેટલી? 10 આપેલી છે અને પાસેની બાજુ મેળવવાની છે. તો આપણને આસાનીથી મળી જાય. તો જો આ 30 અંશના માપનો ખૂણો લો તો શું આપેલું છે? તો કે બી સી બરાબર 10 મીટર આપેલ છે. અને શું મેળવવાનું છે? સીપી, એટલે કે અંતર મેળવો. આપણે અંતર મેળવવાનું છે. તો સૌ પ્રથમ હું 30 અંશનો ઉપયોગ કર્યું તો શું થશે? 10 30 અંશ. આ 10 30 અંશનો ઉપયોગ કરું તો 10 30 અંશ બરાબર શું થાય? બી સીના છેદમાં સીપી, એટલે કે બી સીના છેદમાં સીપી. હવે 10 30 અંશની કિંમત મેળવી લઈએ તો સાઈન 30ની 1 આપ, 10 અને કોસ 30ની રૂટ 3/2. તો બે બે ઉડે તો શું વધે? 1/√3. તો 1/√3 બરાબર. બી સીનું માપ કેટલું છે? 10. અને સીપી અંતર મેળવવાનું છે. તો જોઈએ શું મળશે. સીપી ને કરતા બનાવો તો √3 આ ગુણાઈ જાય તો શું મળે? સીપી બરાબર 10√3 મીટર. તો અંતર મળી ગયું આપણને. કેટલું મળ્યું? 10√3 મીટર. હવે જુઓ, આ અંતર મળી ગયું. અંતર ઉપરથી આપણે શું મેળવવાનું છે? લંબાઈ મેળવવાની છે. કઈ રીતના? જોઈએ. હવે આપણને આ બાજુ મળી ગઈ, કેટલી મળી? તો કે 10√3. હું ખૂણો 45 અંશનો ઉપયોગ કરું. કઈ રીતના? એક વખત સરખું ધ્યાન આપજો કે એ પી સી, ખૂણો એ પી સી બરાબર કેટલો છે? 45 અંશ છે. તો હું 45 અંશનો ખૂણો ઉપયોગ કરું તો મને આખી એસી બાજુ મળી જાય. કારણ કે સીપી બાજુ છે, સીપી કેટલી છે? તો કે 10√3 છે. સીપી કેટલી છે? 10√3. અને મારે એસી આખી આખી મેળવવાની છે. તો એસી બાજુ મળી જાય. મારે ખાલી મેળવવાનું શું છે? જો આ ધ્વજની લંબાઈ જ મેળવી છે, પણ હું આખે આખી બાજુ મેળવી લઉં, એમાંથી આ 10 બાદ કરું તો જેટલું વધે શું હોય? ધ્વજની લંબાઈ મળી જાય. તો આપણે જોઈએ આની ઉપરથી આ મેળવી લઈએ. તો અહીંયા 10 45 અંશ લગાડું તો શું થાય? 10 45 અંશ બરાબર શું થાય? એસીના છેદમાં સીપી. એસીના છેદમાં સીપી. ઓકે, તે 45નું મૂલ્ય કેટલું છે? 1. એસીનું માપ કેટલું છે? ઓકે, મેળવવાનું છે. પણ સીપીનું માપ કેટલું મળી ગયું? 10√3. તો એસીના છેદમાં 10√3. તો 10√3 એ ગુણાય તો એસીનું માપ મળી જાય. તો એસીને કરતા બનાવો તો 10√3 સામે ગુણાય તો એસીનું માપ કેટલું મળી ગયું? કુલ 10√3. આપણે મેળવવાનું શું છે? જો ખાલી એબી મેળવવાનું છે. તો એબીને હું કરતા બનાવું તો કેવી રીતના બને? તો કે આખો એસી ક્યારે બને છે? આખે આખો એસી ક્યારે બને? તો કે એબી પ્લસ બીસી ત્યારે એસી બને. મારે કરતા એબીને બનાવવો છે તો હું એબીને કરતા બનાવું તો બીસી આ બાજુ માઇનસ થઈ જાય તો શું થશે? એસી માઇનસ બીસી બરાબર એબી. તો એબી બરાબર શું થાય? એસી માઇનસ બીસી. તો એસી કેટલો મેળવો? 10√3 માઇનસ બીસી કેટલો છે? 10. તો હું બેમાંથી 10 કોમન કાઢી લઉં તો પાછળ શું વધે? √3 - 1. તો √3ની કિંમત કેટલી છે? 1.73 - 1. તો 1.73 - 1 તો કેટલા થાય? 0.73. તો જ્યારે 10 × 0.73 તમે 73 કરો તો કેટલો આવે? 7.32 જવાબ આવે. તો અહીં લખું કેટલું? 7.32 મીટર. તો જો બે વસ્તુ મળી ગઈ આપણને, ધ્વજની લંબાઈ મળી ગઈ. કેટલી મળી? 7.32 મીટર. 7.32 મીટર. તો અહીંયા આપણે
જવાબમાં બંને લખી શકીએ. શું શું પૂછ્યું તું એને? તો કે ઇમારત થી બિંદુ પી નું અંતર અને ધ્વજ સ્તંભ ની લંબાઈ. તો ધ્વજ સ્તંભ ની લંબાઈ, ધ્વજ સ્તંભ ની લંબાઈ 7.32 મીટર. બીજું તો કે ઇમારતનું બિંદુ પી થી અંતર, ઇમારતનું બિંદુ પી થી અંતર કેટલું છે? તો કે 10√3 છે. તો આપણને બે જવાબ મળી ગયા, ઇમારત થી બિંદુ પી નું અંતર અને બીજું શું મળ્યું? તો કે ધ્વજ સ્તંભની લંબાઈ. હવે તમે અહીંયા રૂટ ત્રણ ની જો કિંમત મૂકો ને તો પણ ચાલે. રૂટ ત્રણ ની કિંમત આપણે મૂકી દઈએ કે 10 × 1.73, તો કેટલું મળે? 17.3 મીટર. તો તમે જવાબમાં અહીંયા 17.3 મીટર લખી શકો. 10√3 ની બદલે કેટલું લખી શકો? 17.3 મીટર, કારણ કે 10 અહીંયા ગુણો એટલે 1 પોઈન્ટ આગળ જાય, તો 17.3 મીટર. તો દાખલા નંબર 4 છે એ આખો પૂરો થાય છે. ખાસ ધ્યાન રાખજો કે પેલા તો આ ઇમારતનો જે ઉચ્છેદ કોણ હતો એ 30 અંશ હતો અને ધ્વજનો હતો એ કેટલો હતો? 45 અંશ હતો. તો 30 અંશના માપથી આની પરથી આ મેળવી લીધું, પછી આની પરથી આખી બાજુ મેળવી, આખી બાજુમાંથી આપણે 10 બાદ કરીએ એટલે જે આ માપ મળી ગયું કેટલું મળ્યું? 7.32. અહીંયા તમે ડાયરેક્ટ લખો તો હાલ જુઓ 17.3 - 10 તો કેટલું મળી જાય? 7.32 જેવું માપ મળી જાય. તો અહીંયા દાખલા નંબર 4 છે તે પૂર્ણ થાય છે. હવે આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 5 તરફ. ત્યારબાદ આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 5 તરફ. તો ઉદાહરણ નંબર 5, સૂર્યના ઉચ્છેદ કોણનું માપ, સૂર્યના ઉચ્છેદ કોણનું માપ 60 અંશથી ઘટીને 30 અંશ થતા સમતલ જમીન પર ઉભેલ ટાવરના પડછાયાની લંબાઈમાં લંબાઈમાં 40 મીટર જેટલો 40 મીટર જેટલો વધારો થાય છે તો ટાવરની ઊંચાઈ શોધો જો અહીંયા વાત શું કરવામાં આવી છે કે સૂર્યના ઉચ્છેદ કોણનું માપ છે એ 60 અંશથી ઘટીને 30 અંશ થાય છે. જો સૂર્ય હોય એ અહીંયા હોય ઉપર, રેડી, હવે ઉચ્છેદ કોણ છે એટલે અહીંયા સામે જઈશે. હવે સૂર્ય પેલા ઉપર હોય સાવ ત્યારે શું થાય? તો કે ઉચ્છેદ કોણ એનો કેટલો છે? એ 60 અંશ છે. ધારો કે જમીન પર ઉચ્છેદ કોણ હોય એનો 60 અંશ કેટલો થઈ જાય છે? 30 અંશ છે એટલે થાય છે, એટલે કે જે આ 60 અંશ થી ઘટીને 30 અંશ થાય છે એમ કીધું છે. આ 60 અંશ હતો ત્યાંથી ઘટીને કેટલો થઈ ગયો? 30 અંશ થઈ ગયો. બરાબર, એ ધ્યાન દેજો, એક વખત ખાલી રકમ સમજી લો, આકૃતિ સમજી લો એટલે દાખલો આવડી જાય. તો સમતળ જમીન પર ઉભેલા ટાવરની પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે. આ એક ટાવર અહીંયા ઉભેલો છે. હવે આ ટાવર હતો
એનો પડછાયો પેલા અહીંયા પડતો હતો, જ્યારે સૂર્ય ઉપર હતો ને ત્યારે પડછાયો અહીંયા પડતો હતો, ત્યારે 60° ખૂણે સૂર્ય હતો ઉત્સર્ગનો. હવે સૂર્યનો હું થયો તેણે ઘટાડ્યો એટલે કે 30° થયો, તો ટાવરની પડછાયામાં 40 મીટરનો વધારો થયો, એટલે કે એની લંબાઈમાં જ 40 મીટરનો વધારો થયો. એટલે અહીંયા જેટલો હતો ને એથી 40 મીટર વધ્યો, તો 40 મીટર વધ્યો ની માપ અહીંથી આટલું છે, આ માપ છે ને 40 મીટર, એમાં શું થાય છે વધારો થાય છે. તો ટાવરની ઊંચાઈ એટલે કે આપણે ટાવરની ઊંચાઈ એચ મેળવવાની છે. હજી એક વખત ગણાઈને આકૃતિ નહીં સમજાણી, હું સમજાવી દઉં કે સૂર્યના ઉત્સર્ગકોણનું માપ 60 હતું, એ 60થી ઘટીને 30 થયું, એટલે 60થી ઘટીને કેવું થયું 30 થયું. તો સમતલ જમીન ઉપર એક ટાવર ઊભેલો હતો ને એની પડછાયની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થયો, 60 હતું હવે ઘટીને 30 થયું ને પછી એની લંબાઈમાં વધારો થયો. એટલે અહીંયા સુધીની લંબાઈ ખબર નથી, એને કીધું નથી, પણ એ પછી 40 મીટર વધ્યું એણે એવું કીધેલું છે. તો ટાવરની ઊંચાઈ શોધો, તો આપણે ટાવરની ઊંચાઈ મેળવવાની છે, તો ટાવરની ઊંચાઈ એચ મેળવવાની છે. હવે આ બીસીનું માપ જે આપણને ખબર નથી કેટલું છે એ, તો આપણે બીસીનું માપ ધારી લઈએ એક્સ છે, આ જે ટાવરનો પહેલા પડછાયો પડતો હતો એ એક્સ પડતો હતો, ત્યાર પછી 40 વધ્યો. તો જુઓ આપણી પાસે અહીંયા પહેલાં તો સૌ પ્રથમ ખૂણો એ સી બીનો ઉપયોગ કરીએ આપણે, તો ખૂણો એ સી બીમાં જુઓ આ બંને માપ છે, તો સામેની બાજુ પાસેની બાજુનું માપ છે, તો આપણે ટેનનો ઉપયોગ કરશું. તો ખૂણો એ સી બી બરાબર કેટલો છે 60°, અને બીજું હું આપ્યું છે એ બી બરાબર એચ અને બી સી બરાબર એક્સ, એટલું આપેલું છે. તો આપણે કેનો ઉપયોગ કરવાનો છે 10 60°નો, તો 10 60°નો ઉપયોગ કરીએ તો શું થાય એચના છેદમાં એક્સ, આ એચના છેદમાં એક્સ એટલે કે એ બીના છેદમાં બીસી, આપણે પહેલા એમ લખીએ કે એ બીના છેદમાં બીસી, તો 10 60°નું મૂલ્ય કેટલું છે 3 બરાબર એચના છેદમાં એક્સ. તો આપણે આમાંથી પહેલાં તો ઊંચાઈ મેળવવાની વાત છે ને, ઊંચાઈ મેળવવી છે, તો એચને હું કરતાં બનાવું તો એક સાઈ ગુણાઈ જાય તો શું થાય 3 × x, તો એચ બરાબર શું થશે 3 x, આવું થશે. તો હું આને સમીકરણ નંબર 1 કહી દઉં, અત્યારે સમીકરણ નંબર 1 કહી દઉં. હવે બીજું જુઓ અહીંયા 30° છે, તો 30° માટે સામેની બાજુ પાસેની બાજુ આપેલી છે, તો પાસેની બાજુમાં જુઓ બી ડી નો ઉપયોગ થશે એટલે કે આખી બાજુ લેવાની થાય, તો આ કેટલી થાય x + 40 થશે. જોઈએ આપણે ખૂણો એ ડી બી, તો ખૂણો એ ડી બી બરાબર કેટલો છે 30°. ત્યારબાદ એ બી નું માપ કેટલું છે તો કે એચ છે. ત્યારબાદ બી ડી નું માપ, તો જુઓ આખી બી ડી મેળવવાની થાય તો કેટલું થાય x + 40 થશે, x + 40. હાલો હવે હું 10 30°નો અહીંયા ઉપયોગ કરું, તો 10 30° બરાબર શું થાય એ બીના છેદમાં બી ડી, તો 10 30°નું માપ કેટલું છે હમણાં જ આપણે મેળવ્યું એ પ્રમાણે, તો કે 1/2 અને √3/2, બે બે ઉડી જાય કેટલું વધે 1/√3. હવે એ બીનું માપ તો કે એચ, બી ડીનું માપ તો કે x + 40. તો હવે અહીંયા પાછો કેને આપણે કરતા બનાવશું, એચ ને કરતા બનાવું, તો x + 40 ગુણાય, તો એચ બરાબર શું થાય x + 40/√3, આવું થશે. આ શું મળી ગયું આપણને સમીકરણ નંબર 2. હવે જો અહીંયા એચ ની કિંમત છે, અહીંયા એચ ની કિંમત છે, તો બે જગ્યાએ એચ હોય તો હું બે ને શું કરી શકું સરખાવી શકું, તો હું આમ એમ લખી શકું કે √3x એટલે કે આ એચ બરાબર આ, એટલે કે x + 40/√3, √3x બરાબર x + 40/√3. હવે તો કે એક્સ ની કિંમત મેળવીએ તો શું થાય √3 × તો શું થશે √3 × √3x બરાબર x + 40. તો √3 × √3 કેટલા થાય 3 થાય, તો 3x બરાબર x + 40. જો √3 × √3 એટલે 3 થઈ જાય, મેં ઘણી વખત વાત કરી. હવે એક્સ ને આ બધું લેવું તો શું થાય 3x - x = 40, તો 3x માંથી x જાય તો કેટલા વધે 2x = 40, તો x = 40/2, તો x = 20 / 40, તો આ કેટલું માપ મળ્યું આપણને x = 20.
આપણે શું મેળવવાનું છે? ટાવરની ઊંચાઈ h. તો જો સમીકરણ નંબર 1 જોવો જી, સમીકરણ નંબર માં h બરાબર હું મૂકું છું √3x. આપણે શું લખશું અહીંયા સમીકરણ 1 પરથી, આમાં x ની કિંમત 20 મૂકો એટલે જવાબ મળી ગયો. શું આવશે? તો કે x ની કિંમત 20 મૂકો એટલે 20√3. તો આપણે એમ લખી શકીએ કે ટાવરની ઊંચાઈ કેટલી છે? 20√3 મીટર છે. આપણને મળી ગયો જવાબ. હજી એક વખત આપણે આકૃતિ તો સમજી લીધી હતી. પેલા 60 અંશ ઉપરથી h ના છેદમાં h, એમાંથી h ને કરતા બનાવ્યો તો √3 આની એટલે 2 ને ગુણાઈ જાય. પછી તો કે આખું BD લેવાનું થતું એટલે x + 40 થશે. તો h ના છેદમાં x + 40, તો એમાંથી ને પાછો h ને કરતા બનાવ્યો તો x + 40 ના છેદમાં √3. હવે શું કર્યું? તો કે સમીકરણ 1 અને 2 ને સરખાવ્યો. સમીકરણ 1 અને 2 શું કર્યું આપણે? સરખાવતા 1 અને 2 સરખાવીએ તો એમાંથી x ની કિંમત મળીએ. એ x ની કિંમત આપણે મૂકીએ એટલે શું મળી ગયો? ઊંચાઈ h મળી ગઈ. કેટલી મળી? h બરાબર 20√3 મીટર. તો આપણે અહીંયા જે ઉદાહરણ નંબર 5 છે તે પણ પૂર્ણ કર્યું. તો આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 4 અને 5 બંને પૂર્ણ કર્યા. અહીંયા આ વિડિયો લેક્ચર પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.